संस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे सेमेस्टर वन नी अंदर धोरण छ विषय हिंदी अने तेनो जे बीजो पाठ छे ते जोशुं। तेनी अंदर क्वेश्चन नंबर एक नुं जे स्वाध्याय आपेलुं छे ते जोशुं। तेमां प्रश्न नंबर एक ए सही विकल्प चूनकर उत्तर दीजिए, एटले कि अहींया चार विकल्पमांथी जे खरो विकल्प छे ते नक्की करी अने तेना उपर आपणे टिक करवानुं छे। तेमां पहेलो प्रश्न नंबर एक एटले कि विकल्प नंबर एक, हमारा सच्चा धर्म क्या है, એટલે કે મારો જે સાચો ધર્મ કયો છે તેની અંદર એ સુંદરતા, બી એકતા, સી માનવતા, ડી સજ્જતા સજ્જનતા। તો એની અંદર આવશે સી માનવતા। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે, હમ સબકા જીવન કિસકી કહાની હૈ, કે અમારું જીવન કિસકી કહાની હૈ। તો એની અંદર આવશે એ જાતિપાતિ, બી ઉચ્ચ નીચ, સી સુખ દુઃખ, ડી અમીરી યા ગરીબી। તો તેની અંદર આવશે સી સુખ દુઃખ। શું આવશે? સી સુખ દુઃખ। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણ એટલે કે વિકલ્પ નંબર ત્રણ, હમ સબકા જીવન કિસ સૂત્ર મે બંધા હૈ, કે અમારું જીવન કિસ સૂત્ર મે બંધા હૈ। તો એની અંદર આવશે એ શાંતિ, બી એકતા, સી પવિત્રતા અને ડી સમાનતા। તો તેની અંદર આવશે બી એકતા। શું આવશે? બી એકતા। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર એટલે યાને કે વિકલ્પ નંબર ચાર, કે હમારા રાગ કેસા હોના ચાહીએ, તો કે એ સુહાના, બી પવિત્ર, સી ઉચ્ચા અને ડી કઠોર। તો તેની અંદર આવશે એ સુહાના। શું આવશે? એ સુહાના। ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર બે યાને કે પ્રશ્ન નંબર બેનો એ, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર દીજે। તેની અંદર પહેલો પ્રશ્ન આવશે કે હમે કેસે ગીત ગાના ચાહીએ, કે આપણે કેવું ગીત ગાવું જોઈએ તેની વાત કરી છે। હમ સમાનતા ઓર મમતા કે હર્ષે ભરે ગાન ગીત ગાના ચાહીએ, એટલે શું કીધું? કે હમે સમાનતા ઓર મમતા કે હર્ષે ભરે ગીત ગાના ચાહીએ। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર બે, હમારા ધર્મ ક્યાં હૈ, તો કે રાષ્ટ્ર મેં પ્રગતિ, ન્યાય ઓર માનવતા કા સ્થાપિત કરના હિ હમારા ધર્મ હૈ। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણ, હમારા કર્મ ક્યાં હૈ, કે આપણું કર્મ કેવું હોવું જોઈએ તેની વાત કરી છે। તો કે હમારા કર્મ રાષ્ટ્ર મેં એક્ય સ્થાપિત કરના હિ હમારા કર્મ હે। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ચાર, હમ સબકો મિલકર ક્યાં લહેરાના હૈ, કે હમ સબકો મિલકર ક્યાં કરના હૈ, ક્યાં લહેરાના હૈ। તો હમ સબકો મિલકર વિશ્વ શાંતિ કા નિશાન લહેરાના હૈ, એટલે શું કે હમ સબકો મિલકર વિશ્વ શાંતિ કા નિશાન લહેરાના હૈ। ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર ત્રણ, એની અંદર છે શબ્દ કા વિરુદ્ધાર્થી શબ્દ દીજીએ, એટલે કે અહીંયા શબ્દ આપેલો છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ। તો પહેલું છે મૃત્યુ, તો તેની અંદર આવશે જીવન। શું આવશે? જીવન। બીજું છે જળ, તો ત્યાં આવશે ચેતન। શું આવશે? ચેતન। ત્યારબાદ આવશે શુભ, ત્યાં આવશે અભૂત, અહીંયા શુભ છે ત્યાં આવશે અશુભ। ત્યારબાદ આવશે પાસ, તો દૂર, પાસ છે દૂર છે ત્યાં શું આવશે? પાસ। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ એટલે કે તેનો જે વિદ્યાર્થી છે એમાં શું કીધું છે કે સ્વામી તો દાસ, ધર્મ તો અધર્મ। ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ચાર, સમાનાર્થી શબ્દ દીજીએ, એમાં લોક તો જગત, લોક તો જગત। ત્યારબાદ આવશે માન, તો પ્રતિષ્ઠા, સન્માન કોઈ પણ લખી શકાય। ત્યારબાદ આવશે એના પછીનો સૂર્ય, અયમ, અય શું લખેલું છે એક મિનિટ, અંબર એટલે આકાશ, ભાનુ તો કે સૂર્ય અને સૂર્ય એટલે કે ભાનુ એવો મિનિંગ થઈ શકે છે। ત્યારબાદ આવશે
એના પછીનો પ્રશ્ન, હાથ તો કર સિંહ નિશાન એટલે કે સિંહનો. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. એટલે કે અહીંયા પ્રશ્નો આપેલા છે એના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્નનો ઉત્તર, એક જગત કા અર્થ સમજાય, કે એક જગત શું કામ કહેવામાં આવ્યું, એક રક્ત કા અર્થ સમજાય, ક્યા કહેના ચાહતે હે વો. કવિ કહેતે હે, કવિ કહેતે હે કે ઈ સંસાર મેં અલગ અલગ ધર્મ જાતિ કે લોગ રહેતે હે. એટલે કે કવિ અહીંયા શું કહે છે કે સંસારની અંદર, આ જગતની અંદર અલગ અલગ પ્રકારના, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના લોકો રહે છે. ઉન લોગો કે જીવન મેં અંતર હોતા હે, એટલે કે જીવનની અંદર અંતર હોય છે, પરંતુ સભી મનુષ્ય કા રક્ત એક હી. અને હકીકત છે કે બધા મનુષ્યનું જે લોહી છે તે એક જ પ્રકારનું છે, લાલ જ છે, કોઈને લાલ કે પીળું લોહી નીકળતું નથી. એટલે કે એવું કે જાતિ અલગ અલગ છે, પરંતુ સભી લોગો કા, સભી મનુષ્ય કા લોહી લાલ હી હોતા હે, સભી કે રક્ત કા રંગ લાલ હે, ઈસ પ્રકાર સબકા હી રક્ત એક હે. એટલે કે આપણે બધા એક જ છે એવું કહેવા માંગે છે. હમારે જીવન મેં સુખ દુઃખી કહાની એસા કવિને ક્યો કહા. એટલે કવિ એવું કહે છે કે આપણા જીવનની અંદર, હમારે જીવન મેં સુખ દુઃખી કહાની હે, એટલે આપણું જીવન છે એક સુખ દુઃખની કહાની છે. જોઈએ એમાં, મનુષ્ય કા જીવન સુખ દુઃખ સે જુડા હે, મનુષ્ય કે જીવન મેં કભી સુખ આતા હે કભી દુઃખ આતા હે, સુખ ઓર દુઃખ સદા નહીં રહેતે હે, ઉનકા આના જાના હમારે જીવન મેં ચલતા હી રહેતા હે. ઇસીલીએ કવિ કહેતે હે હમારે જીવન સુખ દુઃખી કહાની હે. એટલે અહીંયા કવિ એવું કહે છે કે આપણું જીવન છે એ સુખ અને દુઃખથી જોડાયેલું છે, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, ક્યારેક તડકો તો ક્યારેક સાઈડો, એ જીવનની એક ઘટમાળા છે, એ ચાલ્યા કરશે. જ્યારે સુખમાં ચકી ન જવું અને દુઃખની અંદર રડવું નહીં. એટલે કે અહીંયા એવું કહેવા માંગે કે કવિ સુખ એ દુઃખ છે એ જીવન છે, એટલે તેની અંદર સારી રીતે જીવવાનું. પ્રશ્ન નંબર 3માં શું કહે છે કે આપ ઇસ કાવ્ય મેં ઓર કોનસા કોનસા શીર્ષક દેના ચાહોગે. એટલે ઇસ કાવ્ય મેં કવિ કહે છે કે તમે શેનું શીર્ષક દેશો. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે મેં ઇસ કાવ્યમાં એકતા કા ગીત ઓર વિશ્વ એક્ય કા શીર્ષક દેના ચાહુંગા. એટલે કવિ કહે છે કે એકતા કા ગીત, કે એક રહેવાનું, જાતિ પાતિ મતભેદ નહીં રાખવાનો, એક્ય રહેવાની વાત અહીંયા કીધું કે વિશ્વ એક હોવું જોઈએ તેવું કવિ કહે છે. પ્રશ્ન નંબર 4, એક જગત એક લોક એસા કવિ ક્યો કહા હે. તો એ કવિ કહે છે કે એક જગત એક લોક શા માટે કવિ કહે છે, તો કે ય સંસાર સમાન હે, ઈ સંસાર મેં રહેને વાલા સભી લોક એક સમાન હે, ઈસ સંસાર મેં રહેને વાલા સભી લોક સમાન હે, ઈશ્વરને ભી ઇન કોઈ મેં અંતર નહીં કિયા હે, હમ સબકા દેહ રક્ત અસ્થિ ઓર પ્રાણ એક સમાન હે, હમ પ્રકાશ દેને વાલે સૂર્ય ભી એક હે, હવા ભી એક હે, પાણી ભી એક હે, ઇસીલીએ કવિ કહેતે હે એક જગત એક લોક એસા હી કહા. એટલે કે પાણી છે, હવા છે, કોઈની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ નથી, એટલે કીધું છે કે આપણે સૌ એક જ છે. પ્રશ્ન નંબર 5માં કીધું છે એક રક્ત કા અર્થ સમજાય, હમ સબ લોક કવિ સભી ધર્મ કે જાતિ પાતિ મેં જીવન નહીં બીતાના ચાહીએ, હમ નયે નયે સફળતા પ્રાપ્ત કરેંગે, હમ સમ સમાનતા કે આધાર પર ન્યાય મિલે, હમ સબ મિલકર માનવતા કી રક્ષા કરે, યહી હમારા ધર્મ હોના ચાહીએ. એ શું કહે છે કે અમે કોઈ ભેદભાવ નહીં રાખશું, અમે એક જ છે, સમાનતા ઓર કે આધાર પર ન્યાય મિલેગે, ઇસીલીએ ઇસ રસ્તે પે હમ ચલેંગે. પ્રશ્ન નંબર 6 એટલે કે 6, એક જગત એક લોક કાવ્ય મેં પ્રકૃતિ કે કોણ કોણ સે તત્વ હે, તો કે ઈસ કાવ્ય મેં ચંદ્ર સૂર્ય ભૂમિ આકાશ હવા ઓર પાણી જૈસે પ્રકૃતિ કે તત્વ કા ઉલ્લેખ હે. હવે પછી કહે છે પ્રશ્ન નંબર 7, એક જગત એક લોક કાવ્ય કા શીર્ષક એક જગત એક લોક ક્યો રખા ગયા હે, તો કે ઈસ કવિતા મેં કવિને એકતા કી બાત કી હે, કવિ સૂર્ય ઓર ચંદ્ર કે ઉદાહરણ મેં સમજાતે હે કે સબ કુશ એક હી હે, હવા ઓર પાણી ભી એક હે, હમ સભી કા રક્ત ભી એક હે,
हम सभी के अंदर के समान प्राण है, हम सभी एक है। अलग धर्म शू कहे, अलग धर्म को ही मगर सब चीज एक ही है। इस प्रकार इस संपूर्ण काव्य में कवि एकता की बात की गई है कि इसीलिए हम एक रहना चाहिए, मानव धर्म निभाना चाहिए। तो तुम मानव धर्म निभाओगे तो सफलता की ओर बढ़ोगे। इसीलिए इस काव्य का शीर्षक एक जगत एक लोक रखा गया है। हवे कहे छे प्रश्न नंबर 8, हमारे जीवन सुख दुख की कहानी है। ऐसा कवि ने क्यों कहा कि हमारो जीवन एक सुख दुख छे, एक कहानी छे, ऐसा क्यों कवि ने कहा है? तो मनुष्य का जीवन सुख दुख से जुड़ा हुआ है। मनुष्य जीवन में सभी सुख आता है, कभी दुख आता है। सुख और दुख सदा नहीं रहते, उनका आना जाना हमारे जीवन में चलता ही रहेगा। इसीलिए कवि कहते हैं कि हमारा जीवन सुख दुख की कहानी है। प्रश्न नंबर 9 में कीधु छे, हमारा धर्म क्या होगा? तो कि हम सब लोग किसी धर्म और जाति, हम सभी जीवन की प्रगति है। हम कुछ नहीं कहेंगे कि हम नई सफलता प्राप्त करेंगे, हम समानता रखेंगे, हम सब मिलकर रक्षा करेंगे धर्म की और मानवता की, इस बात कही गई है। 10वां प्रश्न, सभी नदियों अलग अलग है फिर भी कवि क्यों कहते एक ही पानी है? हमारी पृथ्वी पर कई नदियों हुए, उनके उद्गम स्थान भी अलग अलग है। यदि नदियों अलग अलग है परंतु उन सब का पानी एक समान है, वह पानी एक समान रूप से सबके काम आते हैं। इसीलिए कवि कहते हैं कि हम पानी जैसा बनना चाहिए, सबको काम आ जाए ऐसा बनना चाहिए, इस हमारी मानवता है। प्रश्न नंबर 6 इन्हें अंदर कीधु छे, प्रश्न नंबर 6 ने अंदर कि काव्य की पंक्ति का भावार्थ लिखिए। लेकिन एक जगत एक लोक सबका एक मान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान, लिसु की प्रस्तुत पंक्ति में कवि कहते हैं कि यह दुनिया एक है, संसार एक है। इस संसार में सबका एक सम्मान है, एक समान है। एक संसार में चंद्र एक है, सूर्य है, भूमि है, आसमान भी एक है, तो हम क्यों एक नहीं है? इन सब की तरह है, हम सबको भी एक ही रहना चाहिए, मिलकर जुलकर ही रहना चाहिए। प्रश्न नंबर 7, रिक्त स्थान की पूरा कीजिए। એટલે કે અહીંયા આપણે એક શબ્દ ઉમેરી કાવ્ય પૂરું કરવાનું છે। પહેલામાં આવશે લોક, બીજામાં આવશે નિશાન, ત્રીજામાં આવશે મામા। એક જગત એક લોક સબકા એક માન, બીજું સબ મિલાકર વિશ્વ શાંતિ કા નિશાન લહેરાઈ, મેરી કોઈ બહેન નહીં હૈ બચ્ચો કા મામા 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 હું। પ્રશ્ન નંબર 8, काव्य पंक्ति पूर्ण कीजिए। राष्ट्र में एक ही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा, हिल मिल के लहराए विश्व शांति का निशान। त्यार बाद आवशे बीजी पंक्ति, एक जगत एक लोक सबका है एक मान, एक चंद्र एक सूर्य एक भूमि आसमान, एक तेज एक हवा एक ही पानी, जीवन है सुख दुख की एक कहानी, एक देह एक रक्त एक अस्थि एक प्राण, एक जगत एक लोक। त्यार बाद आवशे त्रीजी पंक्ति, हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने, घर घर में गूंज रहा निशदिन यह मधुर गाना। હવે આવશે લાસ્ટ ક્વેશ્ચન 9મો, નિમ્નલિખિત વિધાન કે સામને સહી ઓર ગલત કા ચિહ્ન દીજીએ। તો અહીં હમ સબ કા રક્ત અલગ અલગ હે, અહીંયા આવશે ગલત। બીજું આવશે પ્રગતિ ન્યાય ઓર માનવતા હમારા ધર્મ હે, અહીંયા આવશે સહી। શું આવશે? સહી આન્સર। ત્યારબાદ આવશે ત્રીજું, રાષ્ટ્ર મેં એક હી હમારા કર્મ હે, તે આવશે સહી આન્સર। हम सबको मिलकर हिल मिलकर रहना चाहिए, एमा पण आवशे सही। त्यार बाद 5मो क्वेश्चन, राष्ट्र में एक ही हमारा कर्म है, वो पण आवशे सही। 6 नी अंदर, हम सबका रक्त अलग अलग है, वो आवशे गलत। 7मो क्वेश्चन,
हम सबको हिलमिल कर रहना चाहिए, वो आपसे सही। हवे पछे आवशे आठमो क्वेश्चन, प्रगति न्याय और मानवता हमारा धर्म है, वो आवशे सही। आ तो आपणा सही और गलत खरा खोटा। हवे अहीं आपणो जे आ सरस मजानी काव्यनी आधारे जे स्वाध्याय हतुं त्यारे पूरुं थाय छे।